જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? આપણે જે છે ચેપ્ટર નંબર 9 સજીવો અને તેમની આસપાસ એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે દરેક સજીવને જે છે એ આસપાસના નિવાસસ્થાન અને તેના અનુકૂલન વિશેની જે છે એ ચર્ચા અત્યાર સુધીમાં આપણે કરી ગયા. તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોતા હતા કે સજીવોની લાક્ષણિકતા શું છે. આપણે દરેકને સજીવ કહીએ છીએ તો આ સજીવ માટે આપણે કઈ કઈ લક્ષણો આપણે જોઈએ. આપણે જોયું હતું કે આપણે દરેક જે છે સજીવ અને નિર્જીવ વચ્ચે અમુક તફાવત આપણને કોમન જોવા મળતા હતા, જેને કારણે આપણને એવું લાગતું હતું કે આપેલ જે છે વસ્તુ એ સજીવ છે કે નિર્જીવ છે, એવું આપણને કન્ફ્યુઝન થતું હતું. તો એના માટે આપણે સજીવની અમુક અમુક લાક્ષણિકતા જોતા હતા, જેમાંથી સૌ પ્રથમ લાક્ષણિકતા આપણે જોઈ કે સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, જે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા કે દરેક સજીવને જે છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. ખોરાકમાંથી પોતે ઉર્જા મેળવે છે, વિકાસ અને વૃદ્ધિ પામે છે. તો આપણે એ એક લાક્ષણિકતા તો જોઈ ગયા. હવે બીજી લાક્ષણિકતા જોઈ કે દરેક સજીવ જે છે એ શું વિકાસ દર્શાવે છે. તો આપણે જોઈએ કે દરેક સજીવ જે છે વિકાસ તો દર્શાવે જ છે. કઈ રીતે? તો કે આપણે જોયું હોય કે આપણી આસપાસ નાની મોટી વનસ્પતિઓ હોય ત્યારે તમે જોયું હોય કે ખૂબ જ નાની હોય, બાળ છોડ હોય ત્યારે ખૂબ જ નાનો હોય છે. જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ એ વનસ્પતિ મોટી થતી જાય છે. ઇવન આપણે પણ જ્યારે નાના હતા, બાળક હતા, તેમાંથી ધીમે ધીમે આપણે જે છે પુખ્ત થતા ગયા, પછી આપણા જે છે પેરેન્ટ્સ તે ધીમે ધીમે વૃદ્ધ થતા જાય છે, દાદી દાદા જે વૃદ્ધાવસ્થામાં છે, તો આ બધા જે છે વૃદ્ધિ પામે છે આપણે જોઈ જ શકીએ છીએ. પછી તો કે આપણે જે છે આજુબાજુના જીવજંતુઓ પણ જોયા હોય કે જે પણ નાના મોટા થતા હોય છે, ઇવન આપણે પશુ પંખીઓ પણ જોયા હોય છે કે જે પોતાના ઈંડામાંથી નવા બચ્ચાને જન્મ આપે છે, એ બચ્ચા મોટા થાય છે. તો દરેક સજીવ તો એવા છે જ કે જે બધાય વૃદ્ધિ પામે છે, એટલે કે આપણે કહી શકીએ કે સજીવ જે છે એ વિકાસ તો દર્શાવે છે. એટલે તમે જોતો હોય કે જેમ જેમ સમય જતો જાય છે એમ એમ તમારી જે છે એ હાઈટ ઊંચાઈ એની અંદર તમને વધારો જોવા મળે છે. તમારા જે 5 વર્ષ પહેલાંના કપડાં હોય તે તમને અત્યારે ફિટિંગ આવતા નથી. શું કામ? તો કે તમારી પોતાની વૃદ્ધિ થઈ છે, જેને કારણે તમારી ઊંચાઈ અને શરીરની અંદર પણ ઘણા પરિવર્તનો આવેલા છે, જેને કારણે 5 વર્ષ પહેલાંના કપડાં તમને અત્યારે ફિટ થતા નથી. તો આ શું દર્શાવે છે? કે આપણે જે છે એ વિકાસ અને વૃદ્ધિ પામીએ છીએ. પછી તો પશુ પંખીઓ છે એ પણ વિકાસ અને વૃદ્ધિ પામે છે. તમે જે છે એ મરઘીને તો જોઈએ જ હશે અને એના ઈંડાને પણ જોયા હશે. જેમ જેમ એ મરઘી જે છે એ પોતાના ઈંડા મૂકે છે, સમય જતાં જતાં પોતે ઈંડાને સેવે છે અને તેમાંથી જે છે એ નાનું બચ્ચું બહાર આવે છે. જેમ જેમ પાછો સમય જતો જાય તેમ તેમ એમાંથી મરઘી જે છે એ કૂકડો અથવા મરઘીની અંદર પરિણામે છે, એટલે એ પણ વિકાસ પામે છે. તો દરેક વનસ્પતિ અને જે છે એ પ્રાણીઓ પોતે વિકાસ પામે છે. હવે વિકાસના જે તબક્કા હોય છે દરેક પ્રાણી પશુ પંખીઓ જીવજંતુઓ એની અંદર વિવિધતા હોય છે. દાખલા તરીકે તો આપણે જોઈએ કે વનસ્પતિ જે છે એના અંદર તમને નાના નાના આપણે જે છે બીજ જોવા મળે છે. હવે જેમ જેમ બીજ જે છે તમે એને વાવી દેશો, આપણે જોઈ ગયા ને આગળની પ્રવૃત્તિની અંદર બીજ જે છે પોતે અંકુરિત થાય છે અને શું થશે? તો કે છોડની અંદર પરિણામે છે. અમુક જે છે બીજને જમીનની અંદર પણ જે છે વિકાસ પામતા હોય. દાખલા તરીકે બટાકાને જે છે પ્રાંકુર થવા માટે બટાટું આપણે જમીનની અંદર દાટી દઈએ, તેમાંથી જે છે બટાટાનો છોડ વિકાસ પામી અને ઘણા બધા બટાટા જે છે એ ઉગી નીકળે છે. તો આવી રીતે દરેક સજીવ જે છે એ જુદી જુદી રીતે વિકાસ અને વૃદ્ધિ પામતા હોય છે, એટલે કે વિકાસ થવો એ પણ સજીવની એક લાક્ષણિકતા છે. પછીની આપણે લાક્ષણિકતા જોઈએ કે દરેક સજીવ જે છે એ શ્વસન કરે છે. હા, દરેક સજીવ જે છે એ શ્વસન તો કરે છે, પરંતુ શ્વસન માટેની પ્રક્રિયા એ દરેક સજીવની અંદર કેવી હોય છે? તો કે જુદી જુદી હોય છે. શ્વાસ લીધા વગર આપણે કોઈ પણ સજીવ જે છે એ જીવી શકતા નથી. આપણે જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયા તો કરતા જોઈએ છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે શું કરીએ છીએ? જ્યારે શ્વાસ આપણે લઈએ છીએ ત્યારે હવામાંનો ઓક્સિજન વાયુનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ઉચ્છવાસ જ્યારે કરીએ છીએ એટલે કે આપણે જે છે શરીરમાંથી નકામા કચરા સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉચ્છવાસમાં આપણે બહાર કાઢીએ છીએ. હવે આ શ્વસન ક્રિયા જે છે એ અંતે તો ખોરાકની સાથે જ સંકળાયેલી છે, કારણ કે આપણને ઉર્જા મેળવવા માટે પણ શ્વસન ક્રિયાનું જે ઓક્સિજન વાયુ છે એ ઉપયોગી છે. તમે આગલા ધોરણની અંદર ભણશો કે આપણા શરીરની અંદર ચાલતી પ્રક્રિયા
એટલે કે આપણે જે કંઈ પણ ખોરાક ખાધો એમાંથી ઉર્જા કઈ રીતે મળે છે, તો ઉર્જા મેળવવા માટે આપણા શરીરની અંદર જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે અને એના પરિણામ સ્વરૂપે જ આપણને ઉર્જા મળે છે અને એ જ ઉર્જાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો શ્વસન ક્રિયાને પણ આપણે કહી શકીએ કે ઉર્જા મેળવવા માટે એક અગત્યનો ભાગ છે. ઓક્સિજન અને જે છે એ પણ આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે. એ સિવાય આપણા જે છે લોહીના પરિભ્રમણ સાથે પણ ઓક્સિજન સંકળાયેલું છે અને આ પ્રક્રિયા આ બધી પ્રક્રિયા જે છે આપણા શરીરની અંદર ચાલતી જ હોય છે અને આ પ્રક્રિયા દરમિયાન જે કાંઈ પણ નકામો વાયુ ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડને એ આપણે ઉચ્છવાસની અંદર બહાર કાઢીએ છીએ. તો આપણે તો જે છે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, મતલબ કે શ્વસન કરીએ છીએ, તો સેમ એવી રીતે દરેક સજીવો જે છે શ્વસન ક્રિયા કરે છે. દાખલા તરીકે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, જેની પણ તમે વિગતવાર ચર્ચા 7મા ધોરણની અંદર કરશો. તો વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે શું કરે છે, તો કે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ ઉપરાંત પાણી જે છે, સૂર્યપ્રકાશ છે, ખનિજ તત્વો છે, આ બધું જે છે એ પોતાના પર્ણની અંદર ભેગું કરે છે અને પર્ણની અંદર પોતાનો ખોરાક બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બન જે છે ઓક્સિજન વાયુ પોતે મુક્ત કરે છે અને આ ઓક્સિજન વાયુનો આપણે જે છે શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ. હવે વનસ્પતિ જે છે એની શ્વસન ક્રિયા તો આપણા જેવી જ છે, પરંતુ દિવસ દરમિયાન એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે, એટલે એની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. જ્યારે રાત્રિ દરમિયાન જ્યાં સૂર્યપ્રકાશ ન હોય ત્યારે એની શ્વસન ક્રિયા આપણા જેવી જ હોય છે અને એ પ્રક્રિયા દરમિયાન પોતે ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પરંતુ જે દિવસ દરમિયાન જે પોતે આપણને ઓક્સિજન આપે છે એનું પ્રમાણ ખૂબ જ મોટી માત્રામાં હોય છે, જ્યારે રાત્રિ દરમિયાન પોતે ઓક્સિજનનો ઉપયોગ કરે છે એ પ્રમાણ ઓછું છે. એટલે કે દરેક સજીવ જે છે એ શ્વસન ક્રિયા તો કરે જ છે, પરંતુ એ પ્રક્રિયા જે છે દરેક વનસ્પતિ અને આપણે પ્રાણીઓની અંદર થોડી ઘણી જુદી માત્રામાં હોય છે. દાખલા તરીકે પ્રાણીઓની આપણે વાત કરીએ તો પાણીની અંદર રહેતું એક સજીવ જે છે માછલી, તો માછલી વિશે આપણે આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા છે કે માછલીની અંદર આવેલી ચૂઈ દ્વારા પોતે જે છે પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે, જેને કારણે પોતે જીવી શકે છે. પછી તો કે વનસ્પતિ આપણે જોઈ ગયા કે વનસ્પતિ પણ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પોતે જે છે શ્વસનની ક્રિયા કરે છે, એટલે કે ખોરાક બનાવે છે અને રાત્રિ દરમિયાન જે છે શ્વસન ક્રિયા આપણા જેવી જ હોય છે. તો દરેક સજીવ જે છે એને ખોરાકની તો જરૂરિયાત હોય જ છે. આપણે ધોરણ જે છે આપણે 8મા ચેપ્ટરની અંદર ગણી ગયા કે દરેક સજીવ જે છે એ કાં તો ચામડી દ્વારા શ્વસન કરતું હશે, કોઈક જે છે શ્વસન છિદ્રો દ્વારા કરે છે, કોઈક જે છે આપણા માનવીની જેમ જ શ્વસન ક્રિયા દર્શાવે છે. તો દરેક સજીવ જે છે એ શ્વસન કરે છે. હવે આપણે જોઈએ એના પછીની લાક્ષણિકતા છે કે શું દરેક સજીવ જે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે ઉત્તેજના એટલે શું અને પ્રતિચાર એટલે શું, કારણ કે આ બંને વર્ડ્સ છે એ આપણા માટે કેવા છે, તો કે નવા છે. હવે ઘણી વખત તમે રસ્તા ઉપર ચાલ્યા જતા હો અને જો તમને પગની અંદર કાંટો વાગે તો તમે શું કરો છો, પગ ઉપર આવી જાય છે ને, તો આ થઈ આપણને ઉત્તેજના. અને પગ ઉપર આપણે જે લઈ લીધો કાંટો વાગ્યો એટલે પગ આપણે ત્યાંથી હટાવી લીધો એ થયો પ્રતિચાર, કારણ કે આપણને કંઈક વાગ્યું એવી આપણા મગજ સુધી સંદેશો પહોંચ્યો અને એના ઉપર આપણે રિએક્ટ કર્યું, એટલે કે આપણે પગ જે છે તરત ખેંચી લીધો. તો આ ખેંચવાની આપણે જે પ્રક્રિયા કરી એને કહેવાય પ્રતિચાર. અને આપણને કંઈક થયું એ શેને કારણે થયું એ આપણને જે ખબર પડી એને કહેવાય ઉત્તેજના. એટલે કે દરેક સજીવ જે છે ઉત્તેજનાને તો પ્રતિચાર આપે જ છે. કઈ રીતે, તો કે સજીવ જે છે આપણે જોયું કે કાંટો વાગે ત્યારે આપણે પગ ઉપર લઈ લઈએ છીએ, પછી તો કે અચાનકથી તમારા મોઢાની ઉપર આંખોની ઉપર જે છે સૂર્યપ્રકાશ નાખવામાં આવે તો તરત જ આપણી આંખ જે છે એ નાની થઈ જાય છે. આવું ઘણી વખત થતું જ હોય છે, આપણે અચાનક સૂર્યપ્રકાશમાં જઈએ તો આંખ આપણી નાની થઈ જાય છે. પછી તો કે અંધારા ઓરડાની અંદર આપણે જઈએ છીએ ત્યારે આપણી આંખો થોડીક મોટી થઈ જાય છે. તો આ બધી આપણી ઉત્તેજના થઈ જે આપણે જોતા જ હોય છે સામાન્ય રીતે.
તો પ્રાણીઓની અંદર પણ આવી જ ઉત્તેજના હોય છે. દાખલા તરીકે રસોડાની અંદર તમે ઘણી વખત વંદાને તો જોયા જ હશે, અને આ વંદાને જેવી તમે લાઇટ કરો, રસોડાની લાઇટ ઓન કરો, એટલે શું થાય છે તો કે વંદા જે છે આડાવડા કોઈ જગ્યાએ ઘૂસી જાય છે. તો શું થયું, એ પણ પોતાની જે છે ઉત્તેજના દર્શાવે છે કે એને જે પ્રકાશ મળ્યો એને કારણે, એને પણ જે કંઈ પણ ઉત્તેજના મળી એને કારણે પોતાનું એ રક્ષણ મેળવવા માટે દૂર સુધી છુપાઈ જાય છે. ઇવન પ્રાણીઓ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. પ્રાણીઓ જે છે આસપાસના વિસ્તારની અંદર જો કોઈ પણ અવાજ કે આવે તેના ઉપરથી પોતે જે છે શિકાર કરી શકે છે, અને અમુક પ્રાણીઓ જે છે આવા શિકારીઓ સામે પોતે રક્ષણ પણ મેળવી શકે છે. અને વધારે પડતો મોટો અવાજ હોય ત્યારે ઘણી વખત પ્રાણીઓ જે છે એ ભાગા ભાગી કરે છે. તો દરેક પ્રાણીઓ જે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. એવી જ રીતે પ્રાણીઓ જે છે પાણીની અંદર રહેતા સજીવો એ પણ જે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તો ઉત્તેજનાને પ્રતિચાર આપવું એ પણ સજીવનું એક લક્ષણ છે. વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. હવે તમે જોયું હશે કે રાત્રિ દરમિયાન જે છે અમુક પુષ્પો જે અથવા પર્ણો જે છે એ બીડાઈ જાય છે, પુષ્પોની કડી બંધ થઈ જાય છે. તો આ જે છે એ શું દર્શાવે છે કે સૂર્યપ્રકાશની સામે ઉત્તેજના દર્શાવે છે. લજામણીના છોડ વિશે પણ તમે સાંભળેલું હશે કે એના પર્ણોને જ્યારે આપણે અડવા જઈએ છીએ ત્યારે પોતાના પર્ણો એ બંધ કરી લે છે. તો એ પણ દર્શાવે છે કે વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. હવે વનસ્પતિને ઉત્તેજના મળે છે એ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. હવે દાખલા તરીકે તમારે જે છે એક રૂમ પસંદ કરવાનો છે. કેવો રૂમ, કે જેની અંદર એક બારી હોય અને ત્યાંથી સૂર્યપ્રકાશ જે છે એ રૂમની અંદર આવી શકતો હોય. ત્યાં તમારે ઓરડાની અંદર, આ અંધારા ઓરડાની અંદર તમારે જે છે એક છોડ પસંદ કરવાનો છે. કુંડામાં એક છોડ જે છે એ ત્યાં રાખી દેવાનો છે બારીથી થોડે દૂર. આ રીતે તમે જ્યારે દૂર જે છે બહાર છોડ રાખી દો છો, પછી તમારે જે છે દરરોજ એને સૂર્યપ્રકાશ બારીમાંથી મળે એ રીતે બારી ખુલ્લી રાખવાની, દરરોજ એને પાણી આપવાનું અને એની જે છે યોગ્ય રીતે આપણે માવજત કરવાની. થોડા દિવસના અંતે તમારે જોવાનું છે કે આપણી પાસે ઉગેલો જે છોડ છે એ નમી ગયેલો છે કે ટટ્ટાર, જે સામાન્ય બધી વનસ્પતિઓ ઉગેલી હોય એ જ રીતનો દેખાય છે. તમે થોડા દિવસના અંતે જોશો કે વનસ્પતિનો જે છોડ છે, બાળ છોડ છે, એ વિકાસ પામીને થોડોક નમી ગયેલો છે. હવે નમી ગયેલો છે તો તમારે એ પણ નિરીક્ષણ કરવાનું છે કે એ કઈ દિશાની અંદર નમેલો છે. તો તમે જોશો કે જે દિશાની અંદરથી સૂર્યપ્રકાશ આવે છે એ દિશાની અંદર વનસ્પતિનો જે છોડ આપણે રાખેલો છે એ નમેલો છે. જે શું દર્શાવે છે કે વનસ્પતિ પણ જે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. એ ઉપરાંત તમે જે છે સૂર્યમુખીનું ફૂલ પણ જોયું હશે કે જે સૂર્યપ્રકાશને પ્રતિચાર આપે છે. જેમ જેમ સૂર્ય જે છે એ ફરતો જાય એ જ રીતે સૂરજમુખીનું ફૂલ પણ જે છે એની દિશા બદલે છે. આ બધું શું દર્શાવે છે કે દરેક સજીવ જે છે એ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. એ પછીની આપણે લાક્ષણિકતા જોઈએ કે શું સજીવો અને ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું તો કે બહાર કાઢવું. દરેક સજીવ જે છે ઉત્સર્જનની ક્રિયા કરે છે. હવે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને પોષક તત્વ મળે છે, એ પછીનો ખાવામાં જે કંઈ પણ વપરાયેલો નથી એ ભાગ આપણા માટે કેવો હોય છે તો કે નકામો હોય છે. જેમાંથી પોષક તત્વોનું એનું શોષણ થઈ ગયું ત્યારબાદ જે નકામો કચરો આપણા શરીરની અંદર હોય છે તેને બહાર કાઢવાની જે ક્રિયા છે એને આપણે શું કરીએ છીએ તો કે ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. હવે આ ઉત્સર્જનની રીત જે છે મનુષ્ય અને પ્રાણીઓ અને વનસ્પતિની અંદર થોડી ઘણી અલગ હોઈ શકે છે. તો સજીવો દ્વારા જે કચરાનો ત્યાગ કરવાની ક્રિયા જે છે એને આપણે ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. હવે વનસ્પતિ પણ જે છે ઉત્સર્જન કરે છે. કઈ રીતે, તો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ છે. આપણા જે છે પ્રાણીઓ અને મનુષ્યની અંદર જે પ્રોસેસ હોય છે એના કરતાં વનસ્પતિની અંદર આ પ્રોસેસ થોડીક અલગ હોય છે. વનસ્પતિ પણ જે છે એ પોતાના ખોરાક દરમિયાન અમુક જે નકામા કચરા અને ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે તે પોતાના જે છે એ કોના દ્વારા, તો કે
અન્ન વનસ્પતિના અમુક ભાગોની અંદર સંગ્રહિત કરીને રાખે છે. એટલા માટે આપણે જોજો અમુક વનસ્પતિના અમુક જ ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, દરેક ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. શું કામ? તો કે જે ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવો ન જોઈએ એ ભાગ કેવો હોય છે કે ઘણી વખત ઝેરી પણ હોઈ શકે છે. ઉપરાંત ઘણી વનસ્પતિઓ જે છે સ્ત્રાવ સ્વરૂપે આ નકામા કચરો બહાર કાઢતી હોય છે. સ્ત્રાવ સ્વરૂપે એટલે કે આપણે વનસ્પતિના જે છે એ પર્ણોની અંદર અમુક છિદ્ર જેવી રચના આવેલી હોય છે, આ પર્ણની અંદર છિદ્રો દ્વારા તે આ નકામો સ્ત્રાવ જે છે એ દૂર કરે છે. એટલે સજીવોમાં જે છે એ સામાન્ય જોવા મળતું એક લક્ષણ જે છે કયું કહી શકાય? તો કે આપણે એને ઉત્સર્જન કહી શકીએ છીએ. કારણ કે દરેક સજીવે જે કાંઈ પણ પોષક તત્વો આપણે ખોરાકમાંથી લીધેલા છે ત્યારબાદ જે કાંઈ પણ નકામો કચરો વધે છે તે પોતે મળ સ્વરૂપે બહાર કાઢે છે. એટલે આ બહાર નકામો કચરો જે છે એ બહાર કાઢવાની ક્રિયા જે છે એને આપણે ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ, જે સજીવોમાં જોવા મળતી એક સામાન્ય ક્રિયા છે. પછીની આપણે એક લાક્ષણિકતા હજી જોઈએ, કયું છે? તો કે દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે જોયું હોય છે કે આપણે કબૂતરના જે છે માળાની અંદર કબૂતરના ઈંડા અથવા બીજા કોઈ છે જે ચકલીના ઈંડા કે એવા બધા પ્રાણીઓના ઈંડા તો જોયા જ હશે. હવે એ ઈંડાને જ્યારે છે પશુ અથવા પંખી જે હશે એને આપણે જે છે એ ઈંડાને સેવતા હશે. અમુક સમય પછી તમે એ પંખીના માળામાં જોશો કે ઈંડામાંથી જે છે એ નાનું બચ્ચું બહાર આવે છે. તો આ જે છે નવો પોતાના જેવો જ કબૂતરના ઈંડા હશે તો કબૂતરનું જ બચ્ચું જે છે જન્મ લે છે. તો એક સજીવ હતો જેમાંથી પાછો બીજો નવો સજીવ ઉત્પન્ન થયો તો એને જે છે એ પ્રજનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને કારણે આપણે જે છે આપણી સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ આપણે ટકાવી રાખીએ છીએ. પછી હવે એ પ્રજનન જેમ આપણે આગળની બધી લાક્ષણિકતા જોઈ ગયા તેમ આપણને પ્રાણીઓ અને વનસ્પતિની અંદર આ લાક્ષણિકતા કેવી હોય છે? તો કે જુદી જુદી હોય છે. આપણે જે છે પંખીઓને ઈંડા મૂકતા જોયા હોય છે, જ્યારે અમુક પ્રાણીઓ છે મનુષ્ય છે કે જે બચ્ચાને જન્મ આપે છે. તો દરેકની અંદર સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા હોય છે કેવી હોય છે? તો કે જુદી હોય છે. આપણે જોઈ ગયા કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા જ પોતાના જેવો જે છે એ પોતે સજીવ જે છે એ ઉત્પન્ન કરે છે. એટલે કે ગાય ભેંસ બકરી જેવા જે છે પ્રાણીઓ જે છે બચ્ચાને જન્મ આપે છે. પછી તો કે પંખીઓ હશે નાના નાના પંખીઓ જે છે એ ઈંડા મૂકે છે. એટલે આ બંને પ્રોસેસ અલગ છે પરંતુ પ્રજનન દ્વારા જ એ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. હવે એના પછી આપણે જોઈએ કે દરેક સજીવની જે લાક્ષણિકતા આપણે અત્યાર સુધીની અંદર જોઈ ગયા એ ઉપરાંત એના અલગ અલગ અનુકૂલનો પણ જોઈ ગયા. હવે આ અનુકૂલનો દ્વારા આપણે જોઈ શકીએ કે દરેક સજીવ જે છે એ જુદી જુદી રીતે અનુકૂલનતા ધરાવે છે અને તેની લાક્ષણિકતા પણ અલગ અલગ છે. હવે એમાંની હજી એક લાક્ષણિકતા આપણે જોઈએ કઈ કઈ? તો કે દરેક સજીવ શું હલનચલન કરે છે? આપણે આગળ જોઈએ કે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા કે જેને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ, જેના દ્વારા સજીવ સૃષ્ટિનું જે છે એ અસ્તિત્વ ટકી રહે છે અને મૃત્યુ પણ સજીવનું જે છે એ એક લાક્ષણિકતા છે. કારણ કે મૃત્યુ થશે તો એના પછી જે છે નવો સજીવ ઉત્પન્ન થાય છે. તો એ પણ એક લાક્ષણિકતા છે. અને એ સિવાયની આપણે હલનચલન કે દરેક સજીવ આપણે જોયું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે, પરંતુ આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે દરેક સજીવ જે છે પશુ પંખી પ્રાણીઓ મનુષ્ય આ બધા જે છે જીવજંતુઓ બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે. તો આપણે એને સજીવ કહી શકીએ છીએ, પરંતુ વનસ્પતિને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ પરંતુ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તો આપણે એને કઈ રીતે કહી શકીએ કે તે સજીવ છે? તો એવું જરૂરી નથી કે દરેક લાક્ષણિકતા આપણે જેટલી લાક્ષણિકતા જોઈ ગયા બધી જ લાક્ષણિકતા કોઈ એક સજીવની અંદર જોવા મળતી હોય છે. આમાંની મોટા ભાગની લાક્ષણિકતાઓ જેની અંદર જોવા મળતી હોય તેને આપણે સજીવ કહી શકીએ છીએ. હવે વનસ્પતિ જે છે એ શું કામ હલનચલન નથી કરી શકતી? તો કે વનસ્પતિનો જે પોષક તત્વો મેળવવા માટેનો જે ભાગ છે જેને આપણે મૂળ તરીકે ઓળખીએ છીએ એ મૂળવાળો ભાગ જે છે એ જમીનની અંદર રહેલો હોય છે, જે મૂળને જે છે જમીન સાથે જકડી રાખવાનું કાર્ય
કાર્ય કરે છે, એટલે વનસ્પતિ જે છે એ ખોરાક માટે કોના ઉપર, તો કે જમીનમાંથી જે કાંઈ પણ પોષક તત્વો મળે છે તેનો ઉપયોગ કરે છે, જેને કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતી નથી. પરંતુ તેના અંદરના ભાગોની અંદર જે કાંઈ પણ પોષક તત્વો છે એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય જ છે. દાખલા તરીકે જે મૂળ દ્વારા ખનિજ તત્વો અને પાણીનું શોષણ થાય છે તે વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે છે અને પર્ણ સુધી પહોંચે છે. પર્ણની અંદર તેનો ખોરાક તૈયાર થાય છે. જે પ્રોસેસ તમે સાતમા ધોરણની અંદર ભણશો તો આ વહન થવાની ક્રિયા વનસ્પતિના બીજા ભાગોની અંદર તો થાય જ છે, પરંતુ પોતે જ આખું જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. તો આ પણ એક જે છે લાક્ષણિકતા આપણે કહી શકીએ કે જેના દ્વારા સજીવ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે, એટલે કે સજીવ હોય તે હલનચલન દર્શાવે છે. તો આપણે જોઈ ગયા કે બધા જ લાક્ષણિકતાને આધારે આપણે ઘણી વખત તો છતાં પણ આપણે એવા કન્ફ્યુઝનમાં હોઈએ છીએ કે આ બધી લાક્ષણિકતાના આધારે આપણે એવું વિચારી શકીએ કે દરેક સજીવ જે છે એ કઈ કઈ લાક્ષણિકતા ધરાવતું હોય. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે વાદળ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલે કે હલનચલનની લાક્ષણિકતા ધરાવે છે, વિકાસની લાક્ષણિકતા ધરાવે છે, મોટું વાદળ બની જાય છે, પરંતુ એના પાછળ જે છે એ હવા પોતે જવાબદાર છે કે હવા દ્વારા એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે. વાદળાના જે ધુમાડો છે એક સાથે મિક્સ થવાને કારણે એ મોટું થતું આપણને દેખાય છે. પછી તો કે વાદળ, પછી વાહનો છે, તો કે વાહનોની અંદર આપણે ઈંધણ નાખીએ છીએ, એટલે કે પેટ્રોલ ડીઝલ આ બધું નાખીએ છીએ ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે. તો આવા બધા લક્ષણો જે છે એ તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને જરૂરથી ખ્યાલ આવી જશે કે સજીવ આપણે કોને કહી શકીએ છીએ, કે કોને આપણે સજીવ તરીકે ઓળખી શકીએ. આપણે જે બધી લાક્ષણિકતા તો જોઈ જ ગયા છે, એ લાક્ષણિકતાની મોટાભાગની લાક્ષણિકતા જો એ કોઈ એક વસ્તુની અંદર જોવા મળતી હોય તો એને આપણે જે છે સજીવ તરીકે ઓળખી શકીએ છીએ. તો આપણે જોઈએ કે આ બધી લાક્ષણિકતાથી આપણે જે આપણું જીવન જીવીએ છીએ તો આ જીવન છે શું. તો હવે તમે ઘણી વખત તમારા જે છે ઘઉંની, તમારા ઘરે જે છે એક અનાજના કોઠારો હશે એની અંદર તમે જે છે એ ઘણી વખત હાથ નાખ્યો હોય તો તમને બહારના વાતાવરણ કરતાં તમને જે છે કોઠારાનો અનાજ અંદર જે કાંઈ ઘઉંની અથવા ચોખાની કે જે કાંઈ પણ ગુણી ભરેલી હોય તેની અંદર તમે હાથ નાખ્યો હોય ત્યારે તમને ઘણી વખત એની અંદર હુફાળું વાતાવરણ લાગતું હશે. તો એનો મતલબ એવો થયો કે શું આ દાણાઓ શ્વસન કરે છે? ના, દાણાઓ જે છે એ શ્વસન કરતા નથી. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે મગની કે જે ચણાની કે જે કંઈ પણ અનાજ આપણું છે એ બરણીની અંદર તમે ગમે એટલા ટાઈમ લાંબા સમય સુધી શું એ ભરી રાખો તો એમાંથી કંઈ નવો છોડ ઉત્પન્ન થયો દેખાય છે? નથી દેખાતું. પરંતુ એ જ દાણાને આપણે જો જમીનની અંદર નાખી દઈએ અને એની યોગ્ય માત્રાની અંદર સૂર્યપ્રકાશ, હવા, પાણી આ બધું આપણે નાપી દઈએ તો તેમાંથી આપણને નવું બીજ ઉગેલું દેખાય છે. તો સજીવોને તેમની લાક્ષણિકતા કઈ જગ્યાએ ટકી રહે છે, કેવી રીતે ઉગે છે એની બાબતે તમને ઘણા બધા પ્રશ્ન થતા જ હશે. તો આ બીજ જ્યારે બરણીની અંદર હતું ત્યારે આપણે એને નિર્જીવ કહીએ છીએ, પરંતુ આ બીજને જ આપણે જ્યારે વાવી દઈએ છીએ અને એમાંથી જો નવું છોડ ઉત્પન્ન થાય છે તો એને આપણે સજીવની અંદર ગણી શકીએ છીએ. તો આ જે છે એ શ્વસન ક્રિયા કરે છે, પછી હલનચલન કરે છે, ઉત્સર્જન કરે છે, આવી બધી બધી ક્રિયાઓ જેમાં થતી જોવા મળે છે તેને આપણે સજીવ કહી શકીએ છીએ. અને આ સજીવ જે પોતે જીવન જીવે છે. તો જીવન છે શું? તો કે જીવન જે છે એક સુંદર છે કે જેને આપણે માણવું જોઈએ. એ સિવાયની ઘણી બધી તમને પ્રશ્ન થતા હશે એ આપણે આગલા ધોરણમાં આવા બધા લક્ષણો વિશેની વધારે ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.